દેશ અને દુનિયા જ્યારે વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહી છે ત્યારે સ્વસ્થ વિકાસ માટે પ્રકૃતિ અને પ્રગતિનું સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. ભવિષ્યની આવનારી પેઢીને આર્થિક સમૃદ્ધિની સાથોસાથ સમૃદ્ધ કુદરતી વારસો આપવો તે આપણી નૈતિક ફરજ અને જવાબદારી બની રહે છે. ત્યારે આત્મીય ફિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમગ્ર ચરોતર પંથકમાં સૌ પ્રથમ ગ્રીડ બિલ્ડિંગ સર્ટિફાઇડ પ્રોજેક્ટ તથા સૌ પ્રથમ ઇસી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફાઇડ પ્રોજેક્ટની વિશેષતાઓ સાથોસાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત કરમસદ ખાતેના ડોમેસ્ટિક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં વૃક્ષોનું જતન અને પર્યાવરણીય જનજાગૃતિ માટે વન વિભાગ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 150થી વધુ વૃક્ષ પ્રત્યારોપણ હાથ ધરી વિકાસની સાથે સાથે જીવનમાં વૃક્ષના મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં ઉપસ્થિત પર્યાવરણ પ્રેમી મહાનુભાવમાં આત્મીય બિલ્ડરના ચેરમેન ભાવેશ સુતરિયાની સાથે ગુજરાતના નાયબ વન સંરક્ષક નવરતાબેન ઇટાલિયન, આરએસએસ હરેશભાઈ શાણી, જિલ્લા અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સંકેત ઇન્ડિયાના મેહુલભાઈ પટેલ, કરમસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, વન વિભાગના એનએમ પટેલ સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય અધિકારી અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓની હાજરી રહી હતી. જી નમસ્તે, હું ભાવેશ સુતરિયા, ચેરમેન આત્મીય ફિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ કરમસદ ખાતે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે બૃહદ ચરોતરમાં સૌ પ્રથમ વખત વૃક્ષ પ્રત્યારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. તેમાં અમારી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ પણ જોડાયેલું છે અને ભારે જહેમત બાદ આપણે આ જે મશીન જોઈ રહ્યા છીએ એ મશીનથી આ કેમ્પસની અંદર આવેલા 150થી વધુ વૃક્ષોને અમે પ્રત્યારોપણ કરી રહ્યા છીએ. જે નવો પ્રોજેક્ટ અહીંયા થવાનો છે તેની ડિઝાઇનમાં જ્યાં જરૂરી સ્પેસ વધે છે ત્યાં આ પ્લાન્ટરને અમે શિફ્ટ કરી રહ્યા છીએ. દેશ ફાયદામાં હું વિગતે વાત કરું તો દેશ અને દુનિયા જ્યારે વિકાસની હરણફાળ ભરી રહી છે અને ખૂબ વિકાસ કરી રહ્યા છે ત્યારે સાથોસાથ વિકાસની સાથોસાથ કુદરતનું સંતુલન થવું ખૂબ જરૂરી છે. આવનારી પેઢીના સમૃદ્ધ જીવન માટે કુદરતી વારસો સારો હોવો પણ જરૂરી છે. જો 150થી વધારે વૃક્ષોને હું જીવન નવું આપવું તો 20 વર્ષે કદાચ એ મોટા થઈ રહે અને ઓક્સિજનનો સોર્સ સપ્લાય ચાલુ થાય. તો આજની તારીખે આ 45 વર્ષથી વધારે ઉંમરના વૃક્ષો છે તો એને હું આજે ને આજે ટ્રાન્સપ્લાન્ટ કરી દઉં તો એ સોર્સ આજથી ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅસ રહેશે એવી ભાવના સાથે આપણે આ અભિયાન ચાલુ કર્યું છે.